નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસિંહ અશોકભાઈ પટેલ દ્વારા માવઠાના વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો કઈ તારીખો દરમિયાન માવઠાનું જોર વધુ રહી શકે છે સંપૂર્ણ માહિતી તેમણે જણાવી છે તો સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશું નહીં તો મિત્રો જાણીતા વેધર શ્રી અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન અને લાગુ પાકિસ્તાનના ભાગો પર સક્રિય છે અને તે અંગેનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરથી સાત પોઈન્ટ છ કિલોમીટરના લેવલ સુધી ફેલાયેલ છે તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે જેની ઊંચાઈ એક પોઈન્ટ પાંચથી લઈને ત્રણ કિલોમીટરના સુધી ફેલાયેલ છે તો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં હાલ મહત્તમ તાપમાન ચાલીસથી એકતાલીસ ડિગ્રી ગણાય અને હાલ નોર્મલ તાપમાન પણ એટલું જ ગણાય અને તેની નજીક જ અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે મોટાભાગના શહેરોમાં ત્યારે વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે છવ્વીસ એપ્રિલથી ચાર મે સુધીની આગાહીમાં જણાવે છે કે આગાહીના સમયમાં પવન પશ્ચિમના અને ઉત્તર પશ્ચિમના રહેશે અને પવનની જળ દસથી વીસ કિલોમીટરની રહેશે તેમજ સાંજના સમયે પવન વધુ રહેશે અને પચીસથી લઈ અને પાંત્રીસ કિલોમીટરની ઝડપના પવન ફૂંકાશે તો વાતાવરણમાં ઉપલા લેવલે ભેજ વધુ હોવાને કારણે ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ અને બેથી ચાર મે દરમિયાન વાતાવરણમાં અસ્થિરતા વધુ જોવા મળશે અને વધુ અસ્થિરતાવાળા વિસ્તારોમાં પાંત્રીસથી લઈ અને પિસ્તાલીસ કિલોમીટરની ઝડપના પવન ફૂંકાશે તો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતની આગાહી કરતાં જણાવે છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં છૂટાછા વિસ્તારોમાં ઝાપટાથી વરસાદની શક્યતાઓ રહેલી છે જે પૈકી ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ અને બે ત્રણ અને ચાર મે દરમિયાન માવઠાના વિસ્તારો વધુ રહી શકે છે તેવી વાત કરી છે જ્યારે મહત્તમ તાપમાન છે તે ઓછા દિવસ નોર્મલ નજીક રહેશે અને વધુ દિવસ નોર્મલથી નીચું રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે તો વેતરનાલ દિશ્ય અશોકભાઈ પટેલની છવ્વીસથી લઈને ચાર મે સુધીની મોટી આગાહી છે શનિથી રવિ અને મંગળથી ગુરુ મોસમી વરસાદ પડશે અને દિવસનું તાપમાન ચાલીસ એકતાલીસ ડિગ્રી કે તેનાથી નીચું રહેવાની ધારણાઓ વ્યક્ત કરી છે